વાત કરીએ તો હાલ ચાઇનામાં ફરી વખત કોરોના વકર્યો છે અને ઘણા ખરા દેશ તેના ભરડામાં આવ્યા છે, જ્યારે કોરોના વકરતા લોકોનો મૃત્યુઆંક પણ વધુ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કોરોના એક્ટિવ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખત ભારત સરકાર અગાઉ કરતાં પણ વધુ એક્ટિવ બની છે. જોકે ભારતમાં કોરોના વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે અને હાલ પણ તંત્ર સાબદુ બન્યું છે, જ્યારે ભારતમાં પણ ચાઇનામાંથી આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે આરોગ્ય કેન્દ્ર દ્વારા જરૂરી સેવાઓની તૈયારીઓ સાથે સજ્જ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અમે અહીંયા દવા લેવા આવીએ છીએ ત્યારે અહીંના ડોક્ટર સ્ટાફને વ્યવસ્થિત રીતે સારવાર કરવામાં આવે છે અને દર્દી પ્રત્યે કોરોના સમયમાં પણ આ લોકોની સારી કામગીરી જોવા મળી હતી. અહીંયા ખાસ કરીને નાનું સેન્ટર હોવા છતાં પણ ટ્રાફિક હોય છે અને 16 ગામના દર્દીઓ અહીંયા દવા લેવા આવે છે. પ્રાસલી ગામ આરોગ્ય કેન્દ્રે દવા લેવા આવ્યો છું. આરોગ્ય કેન્દ્રનું કામ સારું છે, કોરોનાની લહેર છે, સ્ટાફ બધો સારો છે, બધો જવાબ દે છે, દવા દે છે સારી. 16 ગામનું આરોગ્ય કેન્દ્ર છે પ્રાસલી ગામમાં અમારા, અને સ્ટાફ ને બધું સારું છે અને દવા બી સારી આપે છે. અને કોરોનાની લહેર પાછી ચાલુ થઈ એટલે આ બહેનો બધા આશા વર્કરને બધા ઘરે ઘરે જઈને રિપોર્ટ કરે છે, બધું સારું છે અને સ્ટાફ સારો છે બધો. મારું નામ પરમાર ગીતાબેન દેસીભાઈ, પ્રાંસલી પીએસી. હું આશા તરીકેની ભૂમિકા ભજવું છું. લગભગ 10 વર્ષથી આશા પરી આશાની ભૂમિકા ભજવું છું અને કામગીરી સારી છે. આ પીએસસી પ્રાંસલીમાં એનસી તપાસ, પછી ડિલિવરી, લેબોરેટરી બધું સારી રીતે થાય છે અને અમારે કંઈ ઘટતું નથી. આપણી પીએસસી બ્રાન્ચથી ઘરે ઘર જઈને વિઝિટમાં અમે 20-30 ઘરની મુલાકાત લઈએ છીએ. અમારે ડિલિવરી પણ અહીંયા સાહેબ હાજરમાં જ હોય છે અને કામગીરી સારી છે અમારી. ઓકે, હું ડૉક્ટર વિજય જણકા, ટાઈમ્સ મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંસલી. શું સાહેબ, આ કોરોનાની લહેરની સાથે શું સુવિધા છે અને શું કહેવા માંગશો આના વિશે? કોરોનાના કેસ જ્યારે હાલમાં થોડા વધી રહ્યા છે ત્યારે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંસલી ખાતે જે રેપિડ એન્ટીજન ટેસ્ટ છે કે નો અડધી કલાકની અંદર જ નિદાન થઈ શકે કે કોવિડ છે કે નહીં, બરાબર. તો કોવિડ પોઝિટિવનું આરટીપીસીઆરની જરૂર પડે તો આપણે અહીંયા કલેક્શન સેન્ટર છે અને કલેક્ટ કરી અને આપણે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં એમને નિદાન માટે મોકલી આપીએ છીએ. સાહેબ, અન્ય સુવિધામાં શું શું કહેશો અને શું તૈયારીઓ રહે છે આવતા? કોરોના સુવિધાની વાત કરીએ તો આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 16 ગામડાઓમાં સર્વેલન્સ ચાલુ છે, 6 સબ સેન્ટર છે, ત્યાં પૂરતો મેડિકલ સ્ટાફ અને દવાઓ અવેલેબલ છે. અહીં પીએચસી ઉપર પણ દરેક દવાઓ અવેલેબલ છે અને હાલમાં આપણી પાસે 2-3 ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે કે જે ઇમરજન્સીમાં કોઈ પણ પેશન્ટને પોતાની જરૂર પડે તો આપણે એને બધું પ્રોવાઈડ કરી શકીએ. સાહેબ, કેટલા ગામનું સેન્ટર છે અત્યારે? હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંસલીની અંદર 16 ગામડા છે. BS9 TV News સાથે વજેસિંહ બારડ, સુત્રાપાડા.